હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથની. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ગામે વોર્ડ નંબર 2 માં વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટોની સુવિધાઓથી વંચિત હાઉસ ટેક્સ ઉપકર સફાઈ વેરો, દિવાલબત્તી વેરો જેવા અનેક વેરાઓના નામે લાખો રૂપિયા ઉઘરાવતી વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. શહેરીજનો, કોર્પોરેટરો, સામાજિક કાર્યકરો દ્વારા અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી. સાર્વજનિક પ્લોટોમાં ગંદકીથી પરેશાન લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં શહેરીજનોના હક અને અધિકારો માટે અને નાના બાળકોના સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય તે માટે તાત્કાલિક ધોરણે આપના માધ્યમથી જરૂર આ સ્થળે પહોંચી અને નગરપાલિકાના શરમજનક કામગીરીને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવી જોઈએ. છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો કોઈ પણ જાતમાં ધ્યાન દેવામાં આવતું નથી અને એ લોકો પોતે મનમાની કરે છે. આપણે અરજી આપવા અરજ અહેવાલ કરીએ છીએ તો કાઉન્સિલરોને બી સાંભળતા નથી. કાઉન્સિલરોને બી અમે અરજીઓ કરીએ જ ત્યારે કાઉન્સિલર પોતે રજૂઆત કરે છે. એવું નથી કે રજૂઆત ન કરતા, લેખિતમાં કરે, મુખિતમાં કરે છે, છતાં પણ ચીફ ઓફિસર અને ત્યાંના સત્તાધીશો કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી. માત્ર ને માત્ર હાઉસ ટેક્સ રૂપિયા અહીંથી કરોડો રૂપિયા લઈ ને નગરપાલિકાને તિજોરીમાં જમા કરે છે. ભાઈ, એ લોકોનો એક ધંધો છે. તો મારી નગરપાલિકા શ્રીને, સત્તાધીશોને અને ચીફ ઓફિસરને નમ્ર વિનંતી છે કે આવી પરિસ્થિતિમાં COVID-19 ચાલે છે ને એક વિકટ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ અંદર જો પરિસ્થિતિમાં વિકાસના કાર્ય ન કરવામાં આવે તો આવનારી પેઢી અને હાલને જો મોટી ઉંમરના છે તે આ બીમારીમાં સપટાઈ જાય એવો ભય સતાવે છે. ને હાલમાં આપણે નગરપાલિકાને વિકાસ એવોર્ડ આપવામાં આવ્યો છે તો મારે